नमस्कार मित्रों, गुजराती ज्ञानुसार चैनल पर हूँ गोरेजिया राहुल आप सबनु हार्दिक स्वागत करूँ छू। गुजराती व्याकरण अंतर्गत आजनो आपणो टॉपिक छे क्रिया विशेषण अने तेना प्रकारो। तो आ वीडियो नी अंदर आपणे आजे क्रिया विशेषण एटले शुं अने तेना प्रकारोनी विगते चर्चा करशुं। चालो मित्रों स्टार्ट करिए। क्रिया विशेषण एटले शुं? सौ प्रथम बात करिए कि क्रिया विशेषण कोने कहेवाय। तो कि क्रिया विशेषण एटले शुं? तो क्रिया विशेषण नो अर्थ थाय क्रियाना अर्थमां विशेषता लावनार पदने क्रिया विशेषण कहे छे। विशेषण विशेनी आपणी माहिती आपणी पासे छे। तो विशेषण कोने कहेवाय? तो कि पदना संज्ञाना अर्थमां विशेषता लावनार पदने आपणे विशेषण तरीके ओळखीए अने ज्यारे क्रियाना अर्थमां विशेषता लावनारुं पद आवतुं होय तेने क्रिया विशेषण तरीके ओळखाय छे। जे पद क्रियानी रीत हेतु स्थळ के समय बतावी तेमां विशेषता लावे ते पदने क्रिया विशेषण कहेवाय। मित्रों आना उपरथी ने ज आपणे एना प्रकारो नक्की थाय छे कि क्रिया विशेषण क्यारे बने। तो कि क्रिया करवानी जे रीत छे, क्रिया करवानो हेतु छे, क्रिया ज्यां थाय छे ए स्थळ छे अने समय छे। ए समय स्थळ हेतु अने रीतमां जे विशेषता लावनारुं पद आवे तेने आपणे क्रिया विशेषण तरीके ओळखीए छीए। दाखला तरीके हूँ, तू काले आवजे। हवे आ वाक्य જોતાની સાથે જ આપણે ખબર પડે કે આમાં સમયનો નિર્દેશ કરવામાં આવેલો છે। આવવાની ક્રિયા થાય છે પણ ક્યારે? તો કે કાલે। તો કે આ છે એ સમય દર્શાવે છે। બીજું વાક્ય છે મુસ્કાન એકાએક હસી પડી। આમાં હસવાની ક્રિયા છે પણ એકાએક શબ્દ મૂકી અને એ હસવાની જે રીત છે એ રીત દર્શાવેલી છે। ત્રીજું વાક્ય છે તારે રાજકોટ જવાનું છે। અહીંયા જવાની ક્રિયા થાય છે પણ જવાની ક્રિયાની અંદર વિશેષતા લાવનારું પદ એટલે કે રાજકોટ મૂક્યું છે તો એ છે એ સ્થળનો નિર્દેશ કરે છે। હવે મિત્રો આપણે જોઈએ એના પ્રકારો, ક્રિયા વિશેષણના પ્રકાર। પહેલો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ, બીજું છે સમયવાચક ક્રિયા વિશેષણ, ત્રીજું છે સ્થળવાચક ક્રિયા વિશેષણ, ચોથું ક્રમવાચક ક્રિયા વિશેષણ, નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ અને પ્રમાણવાચક અને માત્રાવાચક ક્રિયા વિશેષણ। હવે મિત્રો આપણે વિગતવાર એક એક પ્રકારની ચર્ચા કરીએ। તો સૌ પ્રથમ વાત કરીએ છીએ રીતિવાચક ક્રિયા વિશેષણ। જે પદથી ક્રિયા થવાની રીતનો વિશેષ નિર્દેશ થતો હોય તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહે છે। મિત્રો અહીંયા એક જ શબ્દ ફરે છે, અહીંયા ક્રિયા કરવાની જે રીત છે એ રીત જે દર્શાવવામાં આવે એ રીતિવાચક ક્રિયા વિશેષણની અંદર આવે છે। દાખલા તરીકે શિક્ષક વર્ગમાં ધીમેથી બોલ્યા। અહીંયા આખું વાક્ય જોઈએ એટલે બોલવાની ક્રિયા થાય છે પણ એની રીત કેવી છે? તો કે ધીમેથી। આ ધીમેથી છે એ રીતિવાચક ક્રિયા વિશેષણનો પ્રકાર છે। બીજું છે કે સીતા ચૂપચાપ સાંભળતી રહી। અહીંયા સાંભળવાની ક્રિયા થાય છે પણ કઈ રીતના? આપણે આમ પણ કહી શકીએ કે સીતા સાંભળતી હતી પણ એની વિશેષતા લાવવા માટે એક પદ મૂકવામાં આવ્યું અને તે છે ચૂપચાપ। અને ચૂપચાપ શબ્દ જ્યારે આવ્યો ત્યારે એ રીત છે, સાંભળવાની જે રીત છે એ સાંભળવાની રીત એમની અંદર દર્શાવી છે। તો જ્યારે આવો કોઈ શબ્દ ક્રિયાની વિશેષતા લાવવા માટે એની રીત દર્શાવતું હોય ત્યારે એ રીતિવાચક ક્રિયા વિશેષણ થાય। મિત્રો રીતિવાચક ક્રિયા વિશેષણની અંદર આવા શબ્દો છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે વપરાતા હોય છે। તો એમની અંદર છે આમ, જેમ, તેમ, માંડ માંડ, ચૂપચાપ, એકદમ, ઝડપથી, ધીમે, જલ્દી, એકધારો, એકાએક, ઝટપટ, ફટાફટ વગેરે જેવા શબ્દો છે એ રીતિવાચક ક્રિયા વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે। તો જ્યાં ક્રિયાની રીત દર્શાવવામાં આવે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ કહેવાય। બીજો પ્રકાર છે સમયવાચક ક્રિયા વિશેષણ।
જેમાં ક્રિયા થવાના સમયનો વિશેષ નિર્દેશ થતો હોય તે સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય। હવે જ્યારે કોઈ ક્રિયા થઈ તો એના સમયને વિશેષ રૂપે દર્શાવવામાં આવે ત્યારે એને સમયવાચક ક્રિયા વિશેષણ કહેવાય છે। દાખલા તરીકે હું હમણાં નહીં આવી શકું, આપણે આવું વાક્ય હોય કે હું નહીં આવી શકું, નહીં આવી શકું એટલે કે એમાં કોઈ વિશેષ અર્થ નથી, પણ અહીંયા સમય દર્શાવ્યો છે કે હમણાં નહીં આવી શકું, અમે તરત પાછા આવવાના હતા। અહીંયા વાત કરી પાછા આવવાની ક્રિયા તો છે, પણ કેમ, તો કે તરત એ ક્રિયા થઈ છે, તો હમણાં અને તરત આ જે બંને શબ્દો છે એ સમયનો નિર્દેશ કરે છે, અને જ્યારે આવો સમયનો વિશેષ નિર્દેશ કરતું પદ જ્યારે કોઈ વાક્યની અંદર આવતું હોય ત્યારે સમયવાચક ક્રિયા વિશેષણ બને છે। મિત્રો, સમયવાચક ક્રિયા વિશેષણની અંદર આવા અમુક શબ્દો છે એનો ઉપયોગ છે, સવિશેષ થાય છે। હવે આજે, કાયમ, ક્યારે, અત્યારે, હમણાં, જ્યારે, ત્યારે, જટ, વારંવાર, કદી, રાત દિવસ, અવારનવાર, થોડીવાર, સદા, સતત વગેરે જેવા શબ્દો છે એ સમયવાચક ક્રિયા વિશેષણની અંદર વપરાય છે। મિત્રો, આ શબ્દો ઉપરથી પણ આપણે ખ્યાલ આવે કે આવો શબ્દ જ્યારે વાક્યની અંદર પ્રયોજાતો હોય ત્યારે એ સમયવાચક ક્રિયા વિશેષણ છે। એના પછીનો પ્રકાર છે સ્થળવાચક ક્રિયા વિશેષણ, તો કે જેમાં ક્રિયા થવાના સ્થળનો વિશેષ નિર્દેશ થતો હોય તે સ્થળવાચક ક્રિયા વિશેષણ। આપણે આગળ જોઈ ગયા છે કે રીત, પછી સમય, અને હવે જે વાત કરવાની છે એ સ્થળની છે, તો કે ક્રિયા માટેના સ્થળનો જે નિર્દેશ કરવામાં આવે તેને સ્થળવાચક ક્રિયા વિશેષણ કહે છે। દાખલા તરીકે, હવે તો નીચે જવું જ પડશે, હવે નીચે જવું પડશે, આવું છે, હવે જવું પડશે, પણ એની જગ્યાએ એને નીચે શબ્દ, નીચે એટલે કે એક સ્થળનો નિર્દેશ છે એમની અંદર કરેલો છે। બીજું વાક્ય છે અમારું ઘર પાસે જ છે, પાસે છે એ પણ સ્થળનો નિર્દેશ કરે છે, તો કે ક્રિયા જે થવાની છે, જવાની ક્રિયા થવાની છે તો એ ક્યાં, તો કે નીચે જવાનું છે, અમારું ઘર પાસે જ છે, એ પાસે છે એ પણ સ્થળનો જ નિર્દેશ કરે છે। તો જ્યારે આવું કોઈ પદ વાક્યની અંદર પ્રયોજાતું હોય કે જે સ્થળનો નિર્દેશ કરતું હોય ત્યારે સ્થળવાચક ક્રિયા વિશેષણ બને છે। સ્થળવાચકની અંદર પણ મિત્રો આવા શબ્દો છે કે જેનાથી આપણે આ શબ્દોથી પણ ઓળખી શકીએ કે જેવા આવા શબ્દો છે સ્થળવાચક વિશેષણને સૂચવતા હોય, અંદર, આસપાસ, ઉપર, નીચે, દૂર, પાસે, જૂનાગઢથી, આ રીતના કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળનું નામ એમની અંદર આવી શકે, અહીં, ત્યાં, ક્યાં, મેદાનમાં વગેરે જેવા જે શબ્દો આવે છે એ સ્થળવાચક ક્રિયા વિશેષણનો ઉલ્લેખ કરે છે। તો મિત્ર, આ શબ્દો ઉપરથી પણ આપણે એ વસ્તુનો ખ્યાલ આવે છે કે આ સ્થળવાચક ક્રિયા વિશેષણ છે। નેક્સ્ટ પ્રકાર છે ક્રમવાચક, તો ક્રમવાચક ક્યારે બને, તે જેમાં ક્રિયા થવાનો ક્રમ બતાવાતો હોય ત્યારે ક્રમવાચક વિશેષણ બને છે। ક્રિયાનો એક ક્રમ કઈ રીતના, ઉદાહરણ તરીકે પહેલા બ્રશ કરી પછી ચા પીવો, હવે અહીંયા બે ક્રિયાઓ છે તો એ બંને ક્રિયાઓનો ક્રમ દર્શાવ્યો છે, તો પહેલા બ્રશ કરવાનું છે પછી, તો અહીંયા પહેલા અને પછી આ બંને છે એ ક્રમનો નિર્દેશ કરે છે કે પહેલા આ ક્રિયા કરવાની છે અને પછી આ ક્રિયા કરવાની છે। તો એ રીતના જ્યારે ક્રમનો નિર્દેશ કરતા પદ જ્યારે વાક્યની અંદર આવતા હોય ત્યારે ક્રમવાચક ક્રિયા વિશેષણ બને છે। અહીંયા પહેલા અને પછી બંને એક જ વાક્યની અંદર બે ક્રમવાચક ક્રિયા વિશેષણનો ઉપયોગ કરેલો છે। બીજું વાક્ય છે કે ઘડિયાળના કાંટા એકબીજાથી છૂટા પડીને આગળ ચાલ્યા, હવે આગળ ચાલવાની ક્રિયા કરે છે એટલે આગળ શબ્દ છે એ ક્રમ દર્શાવે છે, આગળ, પાછળ, પહેલા, પછી, આ બધા જ જે છે ક્રમનો નિર્દેશ કરે છે, અને આવું કોઈ પદ જ્યારે વાક્યની અંદર પ્રયોજાતું હોય ત્યારે એ ક્રમવાચક ક્રિયા વિશેષણ બને છે। તો આવા ક્યાં ક્યાં શબ્દો છે કે જેના મારફતથી આપણે ઓળખી શકીએ કે ક્રમવાચક ક્રિયા વિશેષણ છે, તો છે ક્રમવાચક ક્રિયા વિશેષણ સૂચવતા શબ્દો પહેલા,
पछी अगाव पाछड़ आगर अंते आरंभे छेले पूर्वे आगला दिवसे वगैरह जेवा शब्दों छे जे क्रम ने सूचित करे छे। अने आवा क्रम सूचक शब्दों जारे वाक्य नी अंदर प्रयोजाय त्यारे ए क्रमवाचक विशेषण बनतु होय छे। त्यार पछीनो प्रकार छे निश्चयवाचक क्रिया विशेषण, तो के जेमा क्रियानो निश्चय विशेष अर्थ सूचवतो होय त्यारे निश्चयवाचक क्रिया विशेषण बने छे। निश्चय दर्शाववा માટે આપણે પણ રોજિંદા જીવનની અંદર ઘણા બધા એવા શબ્દોનો પ્રયોગ કરીએ જ છીએ, પણ આપણે એનો ખ્યાલ નથી રહેતો। પણ આ શબ્દો છે એ ક્રિયાની નિશ્ચિત અર્થનું સૂચન કરે છે, અને નિશ્ચિત અર્થનું સૂચન કરતો શબ્દ જ્યારે વાક્યની અંદર પ્રયોજાય ત્યારે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બને છે। તમે કાલે નક્કી આવજો, આ નક્કી શબ્દ છે એ એક આવવાની ક્રિયાને નિશ્ચિત કરે છે। અને આવું પદ જ્યારે વાક્યની અંદર પ્રયોજાતું હોય ત્યારે એને નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ કહે છે। બીજું વાક્ય છે, મહેશને લાગ્યું કે પપ્પા જરૂર બહેન પર ગુસ્સો કરશે। આ જરૂર શબ્દ છે એ નિશ્ચિતતાનો ભાવ દર્શાવે છે, અને જ્યારે ક્રિયાને નિશ્ચિત કરવા માટે આવું કોઈ પદ જ્યારે વાક્યની અંદર મૂકવામાં આવે ત્યારે નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ છે એમ કહી શકાય। તો નિશ્ચિત વાચક ક્રિયા વિશેષણ સૂચવતા શબ્દો છે નક્કી, જરૂર, ચોક્કસ, કદાચ, ખરેખર, અવશ્ય, ખચિત, નિસંદેહ, બરાબર, સાચે જ વગેરે જેવા શબ્દો જે આપણી રોજિંદી ભાષાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ એવા જ શબ્દો છે। એ શબ્દ ક્રિયાની નિશ્ચિત અવસ્થાને દર્શાવે છે। તમારે તો નક્કી આવવાનું છે, જરૂર આવજો, ચોક્કસ આવજો, કદાચ હું કાલે નહીં આવી શકું, આ રીતના એ શબ્દોનો ઉપયોગ જ્યારે વાક્યની અંદર થતો હોય ત્યારે ક્રિયાની નિશ્ચિત અવસ્થા દર્શાવે છે। અને આ શબ્દો દ્વારા જ્યારે ક્રિયાની નિશ્ચિત અવસ્થા દર્શાવવામાં આવતી હોય ત્યારે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ બને છે। નેક્સ્ટ પ્રકાર છે પ્રમાણવાચક કે માત્રાવાચક ક્રિયા વિશેષણ, જેમાં ક્રિયાના માપનો, માત્રાનો કે પ્રમાણનો અર્થ નિર્દેશ થતો હોય તે પ્રમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે। હવે ક્રિયાનું માપ અને માત્રા જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે એનો અર્થનો નિર્દેશ કરવામાં આવે છે ત્યારે માત્રાવાચક કે પ્રમાણવાચક ક્રિયા વિશેષણ બનતું હોય છે। દાખલા તરીકે ભાત મને બહુ ભાવે છે, આ બહુ શબ્દ છે એનો નિર્દેશ પ્રમાણની અંદર કરે છે, માત્રાની અંદર એનું સૂચક છે ભાત મને બહુ ભાવે છે, શ્વેતાને પેટમાં થોડું દુખે છે, આ એક માપ છે, એક પ્રમાણ છે। અને પ્રમાણ દર્શાવવા માટે જ્યારે આવું કોઈ પદ વાક્યની અંદર આવતું હોય ત્યારે પ્રમાણવાચક કે માત્રાવાચક ક્રિયા વિશેષણ બને છે। મિત્રો હવે યાદ કરો કે આપણે આવા પ્રમાણવાચક કે માત્રાવાચક કેવા શબ્દોનો ઉપયોગ રોજિંદા જીવનની અંદર કરીએ છીએ, તો આ રહ્યા એવા શબ્દો, બહુ, થોડું, ખૂબ, જરા, ઓછું, અત્યંત, લગીર, વધુ, તદ્દન, બિલકુલ, બસ, અતિ, ઘણું, આ બધા જ શબ્દો છે એ એક પ્રમાણ અને માત્રા સૂચવે છે। અને પ્રમાણ અને માત્રા સૂચવતો આવો શબ્દ જ્યારે વાક્યની અંદર આવતો હોય ત્યારે પ્રમાણવાચક કે માત્રા સૂચક ક્રિયા વિશેષણ બનતું હોય છે। મિત્રો તો ક્રિયા વિશેષણના આ છ પ્રકારોનો તમને ખ્યાલ આવી ગયો હશે। જો તમને આ ચેનલ ઉપરનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો શેર કરો, લાઇક કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો કે જેના કારણથી આવનારા વિડીયો છે એ તમને મળતા રહે। અસ્તુ, ધન્યવાદ વિડીયો નિહાળવા બદલ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર, મળીશું નવા નેક્સ્ટ વિડીયોની અંદર।